ओम नमो भगवते वासुदेवाय। तो मित्रों स्वागत है आपनों अपनी यूट्यूब चैनल भक्ति कीर्तन संग्रह में। मित्रों आजना आ वीडियो में आपने परम पवित्र एवी भगवान श्री कृष्णना श्रीमुख द्वारा कहवायेली श्रीमद भगवद गीता जीनो दसमो अध्याय सांभळीशुं के जेनुं नाम छे विभूति योग। आ योग में भगवान श्री कृष्ण आपणने समझावे छे अने कहे छे कि तेमनो वास आ पृथ्वी पर क्या क्या रहेलो छे, तेवो कई वस्तु में कया स्वरूपे वसे छे, तेना विषे आपणने अने अर्जुन ने समझावे छे। तो आपणे सौ प्रथम आ अध्याय सांभळीशुं, त्यार पछी आ अध्यायनी महात्म्यनी कथा पण, के जेथी करीने आपने समझाय कि जो आपणे आ अध्याय सांभळीशुं सांभळ्यो छे तो तेनुं आपणने शुं फळ मळे छे। तो अंत सुधी मारी साथे जोडायेला रहेजो। आ वीडियो पसंद आए तो लाइक करजो, शेर करजो, अमरी चेनल में नवा हो तो सब्सक्राइब करने भूलता नहीं कि जेथी आवाज अवनवा वीडियो आप सौ लोग ने मरता रहे। तो आवो भगवान हृदय में ध्यान धरी ने अपने आ भगवद गीता जी दसमा अध्याय विभूति योग की शुरुआत करिए। ओम श्री कृष्णाय नमः। ओम श्री गणेशाय नमः। अतः श्रीमद् भगवत गीता दसम अध्याय विभूति योग। श्री भगवान बोलिया कि हे महाबाहो, फरी पण तू मारू परम वचन सांभळ। मारा पर प्रेममय बनेला एवा तने कहू छू, तू सांभळ। मारा मूळ स्वरूप ने देवो अने महर्षिओ पण जाणता नथी, कारण के हूँ देवो अने महर्षिओनो पण आदि छू, जे अजन्मा अनादि अने लोकोना महेश्वर रूपे मने जाने छे, ते मर्त्य पदार्थों में मोह वगरना बनी बधा पापों थी मुक्त थई जाए छे। बुद्धि ज्ञान मोहनो अभाव क्षमा सत्य दम सम सुख दुख जन्म तप दान यश अपयश एवा प्राणियोंना जुदा जुदा भावों माराथी ज उत्पन्न थाय छे। मारामां भाववाड़ा सात महर्षिओ अने तेमनी पूर्वना चार सनकादि अने चौद मनुओ मारा संकल्पथी ज उत्पन्न थयेला छे अने लोकमां आ बधी तेमनी ज प्रजा छे। मारी आ विभूति अने योग शक्तिने जे यथार्थ रीते जाणे छे ते मारामां दृढ़ योग वडे जोड़ाई जाय छे, तेमां संशय नथी। हूँ सर्वनी उत्पत्तिनुं कारण छुं अने सर्व कोई माराथी ज कार्य करी सके छे, ए प्रमाणे जाणीने ज्ञानी पुरुषो भावपूर्वक मने भजे छे। जेमना चित અને પ્રાણ મારામાં પરોવાયેલા છે એવા મનુષ્યો એકબીજાને મારું સ્વરૂપ સમજાવતા વર્ણવતા સંતુષ્ટ થઈ આનંદમાં રહે છે। મને પ્રેમપૂર્વક ભજતા મારામાં સતત યુક્ત રહેનારાઓને હું તીવ્ર બુદ્ધિયોગ આપું છું કે જેના વડે તેઓ મને પામે છે અને તેઓ ઉપર કૃપા કરવા માટે આત્મારૂપે રહેલો હું મારા પ્રકાશમય જ્ઞાનરૂપી દીવાથી તેમનામાં રહેલા અજ્ઞાનરૂપ અંધકારનો નાશ કરું છું। ત્યારે અર્જુન બોલ્યો કે આપ પરમ ધામ અને પરમ પવિત્ર છો, કારણ કે આપને બધા ઋષિઓ સનાતન દિવ્ય પુરુષ તેમજ દેવોના પણ આદિ દેવ અજન્મા અને સર્વવ્યાપી કહે છે, તેમજ દેવર્ષિ નારદ તથા અસિત દેવલ અને વ્યાસ વગેરે ઋષિઓ આપ પોતે પણ તે જ પ્રમાણે કહો છો। અને હે કેશવ, આપ મને આ જે કહો છો તેને હું તદ્દન સાચું માનું છું। ભગવાન આપના આ લીલામય વ્યક્તિ સ્વરૂપને દેવો કે દાનવો પણ જાણતા નથી। હે પુરુષોત્તમ, હે સર્વે ભૂતોને ઉત્પન્ન કરનાર, હે પ્રાણીઓના ઈશ્વર, હે દેવોના દેવ, હે જગતના સ્વામી, આપ પોતે જ પોતાને જાણો છો, તેથી જ આપ જ આપની જે વિભૂતિઓ દ્વારા આપ બધા લોકમાં વ્યાપ્ત થઈ રહેલા છો તે દિવ્ય વિભૂતિઓ મને સંપૂર્ણ રીતે કહેવા માટે યોગ્ય છો। હે યોગેશ્વર, હું કેવી રીતે નિરંતર આપનું ચિંતન કરતો આપને જાણું અને ભગવાન આપનું કયા કયા ભાવો દ્વારા હું ચિંતન કરી શકું? હે જનાર્દન, તે સર્વ તથા આપની યોગ શક્તિ તથા વિભૂતિ આપ ફરીથી મને વિસ્તારપૂર્વક કહો, કારણ કે આપના અમૃતમય વચનોને સાંભળતા મને તૃપ્તિ થતી નથી। શ્રી ભગવાન બોલ્યા, હે ગુરુશ્રેષ્ઠ, હવે હું જે મારી દિવ્ય વિભૂતિઓ છે તેમાંથી તને મુખ્ય કહીશ, કારણ કે મારા વિસ્તારનો પાર નથી। હે અર્જુન, હું સર્વના હૃદયમાં રહેલો સર્વનો આત્મા છું તથા સંપૂર્ણ ભૂતોનો આદિ મધ્ય અને અંત પણ હું છું। અદિતિના બાર પુત્રોમાં હું વિષ્ણુ છું,
ને જ્યોતિઓમાં તેજસ્વી કિરણવાળો સૂર્ય હું છું, વાયુઓમાં મરીચી છું, નક્ષત્રોમાં ચંદ્ર હું છું, હું વેદોમાં સામવેદ છું, દેવોમાં ઇન્દ્ર છું, ઇન્દ્રિયોમાં મન છું અને પ્રાણીઓમાં ચેતના છું, હું 11 રુદ્રોમાં શંકર છું, યજ્ઞો અને રાક્ષસોમાં કુબેર છું, 8 વસુઓમાં અગ્નિ છું અને પર્વતોમાં મેરુ છું. હે પાર્થ, પુરોહિતોમાં મુખ્ય બૃહસ્પતિ મને જાણ, સેનાપતિઓમાં કાર્તિક સ્વામી હું છું અને જલાશયોમાં સમુદ્ર હું છું, હું મહર્ષિઓમાં ભૃગુ અને શબ્દોમાં ઓમકાર છું, બધા પ્રકારના યજ્ઞોમાં જપ યજ્ઞ અને સ્થિર પદાર્થોમાં હિમાલય છું, સર્વ વૃક્ષોમાં પીપળાનું વૃક્ષ છું, દેવર્ષિઓમાં નારદ મુનિ, ગંધર્વોમાં ચિત્રરથ અને સિદ્ધોમાં કપિલ મુનિ હું છું, ઘોડાઓમાં ઉચ્ચૈશ્રવા હું છું, હાથીઓમાં શ્રેષ્ઠ ઐરાવત નામનો હાથી અને મનુષ્યોમાં રાજા પણ હું છું, હું શસ્ત્રોમાં વજ્ર અને ગાયોમાં કામધેનુ છું, સંતાન ઉત્પન્ન કરવા અર્થનો કામદેવ અને સર્પોમાં સર્પરાજ વાસુકી હું છું, હું નાગોમાં શેષનાગ, જલચરો અને જળ દેવતાઓમાં વરુણ, પિતૃઓમાં અર્યમા તથા શાસન કરનારોમાં યમરાજ હું છું, હું દૈત્યોમાં પ્રહલાદ છું, ગણના કરનારાઓ કાલ તથા પશુઓમાં મૃગરાજસિંહ અને પક્ષીઓમાં ગરુડ હું છું, પવિત્ર કરનારાઓમાં વાયુ, શસ્ત્રધારીઓમાં શ્રીરામ, માછલામાં મગરમચ્છ અને નદીઓમાં ભાગીરથી ગંગા હું છું. હે અર્જુન, સૃષ્ટિઓના આદિ, અંત તથા મધ્ય હું છું. હું વિદ્યાઓમાં અધ્યાત્મ વિદ્યા છું, વિવાદ કરનારાઓનો તત્વ નિર્ણયવાળો વાદ હું છું. હું અક્ષરોમાં અકાર છું, સમાસોમાં દ્વંદ સમાસ છું, કાળોમાં પ્રધાન અક્ષય કાળ હું છું અને સર્વ તરફ મુખવાળો સર્વનું ધારણ પોષણ કરનારો હું છું. સર્વનો નાશ કરનાર, મૃત્યુ અને ઉત્પન્ન થનારાઓનું ઉત્પત્તિ સ્થાન હું છું તથા નારી ભાવમાં કીર્તિ, સ્ત્રી, વાણી, સ્મૃતિ, મેધા, ધૃતિ અને ક્ષમા હું છું. ગાયન કરવા યોગ્ય શ્રુતિઓમાં બૃહદ સામ અને છંદોમાં ગાયત્રી છંદ હું છું. મહિનાઓમાં માર્ગશીર્ષ અને ઋતુઓમાં વસંત હું છું. છેતરપિંડી કરનારાઓમાં દ્યુત છું, તેજસ્વીઓનું તેજ હું છું, જીતનારાઓનો વિજય, નિશ્ચય કરનારાઓનો નિશ્ચય તથા સાત્વિક ભાવનાવાળાઓનું સત્વ હું છું. વૃષ્ણિ કુળમાં વાસુદેવ હું છું, પાંડવોમાં ધનંજય, મુનિઓમાં વ્યાસ અને કવિઓમાં શુક્રાચાર્ય કવિ પણ હું છું. હું દમન કરનારાઓનો દંડ, જીતવાની ઈચ્છાવાળાઓની નીતિ, ગુહ્ય વાતનું રક્ષણ કરવામાં મૌન અને જ્ઞાની પુરુષોનું જ્ઞાન હું છું. હે અર્જુન, જે સર્વભૂતોની ઉત્પત્તિનું કારણ છે તે પણ હું જ છું. સ્થાવર અથવા જંગમ જે કાંઈ છે તે મારા વિના નથી. હે પરમ તપ, મારી દિવ્ય વિભૂતિઓનો અંત જ નથી. આ તો મેં તારે માટે કેવળ દ્રષ્ટાંત સ્વરૂપે જ મારી વિભૂતિઓનો વિસ્તાર કહ્યો છે. પણ જે જે વસ્તુ વિભૂતિયુક્ત, કાંતિયુક્ત અથવા પ્રભાવશાળી છે તેમાં મારા તેજનો અંશ પ્રગટ થયેલ છે. બીજી રીતે કહું તો, હે અર્જુન, આ બધું લાંબુ જાણવાનું તારે શું કામ છે? તું એ જાણી લે કે મારા એક અંશ માત્રથી હું આ સમસ્ત જગતને ધારણ કરીને રહેલો છું. ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતા શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે વિભૂતિયોગ નામ 10મો અધ્યાય. તો બોલે શ્રી કૃષ્ણ ભગવાન કી જય. શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. તો મિત્રો, આ રીતે શ્રીમદ ભગવદ્ ગીતાજીનો 10મો અધ્યાય સાંભળ્યો. આવો હવે આપણે આ અધ્યાયની મહાત્મય કથા સાંભળીએ, કે જેથી કરીને આપણને સૌ લોકોને સમજાય કે આપણે આ અધ્યાય સાંભળ્યો પણ આ અધ્યાયનું ફળ શું કે જે આપણને આ કથા દ્વારા સાંભળવા મળશે. શ્રી શંકર ભગવાને પાર્વતીજીને, શ્રી વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને કહ્યું કે હે દેવી, હવે 10મા અધ્યાયનું મહાત્મય કહું છું, તે તમે સાવધાન બનીને સાંભળો. કાશી નગરીમાં એક બ્રહ્મજ્ઞાની તપસ્વી બ્રાહ્મણ રહેતો હતો. એક દિવસ જ્યારે તે વિશ્વનાથજીના દર્શન માટે ગયો અને ત્યાં બેસી ધ્યાન કરવા લાગ્યો, ત્યારે ભૃંગી નામના ગણે બ્રાહ્મણને ધ્યાનમાં મગ્ન જોઈને વિશ્વનાથજીને કહ્યું કે હે સ્વામી, આ બ્રાહ્મણ કોણ છે કે જે પોતાના હૃદયમાં આપનું દર્શન કરી રહ્યા છે?
તેણે કંઈ તપશ્ચર્યા કરી છે? શ્રી શંકર ભગવાને ભૃંગી નામના ગણને કહ્યું કે હું આ વિષયમાં એક પ્રાચીન ઇતિહાસ કહું છું, જેના શ્રવણથી મહાન પાપોનો નાશ થઈ જાય છે. એક વખત હું પાર્વતીજીની સાથે કૈલાસ પર બેઠો હતો, એટલામાં એક હંસ કમળનું ફૂલ લઈને અમારી પાસે આવ્યો અને તેણે ફૂલ ચઢાવીને પ્રણામ કર્યા, અમારી આજ્ઞાથી બેસી ગયો અને તે હંસ કાળા રંગનો હતો. અમે તે હંસને પૂછ્યું કે હે હંસ, તમે કોણ છો? તમારું શરીર કાળું કેમ છે? હંસે કહ્યું કે હે ભગવાન, હું બ્રહ્માનું વાહન છું. એક વખત આપના દર્શન માટે હું જ્યારે બ્રહ્મલોકમાંથી નીકળ્યો ત્યારે માનસરોવરની નજીક આવતા અકસ્માત મારી ગતિ રોકાઈ ગઈ અને હું મૂર્છિત થઈને જમીન પર પડી ગયો. ભાનમાં આવતા મેં મારા શરીરને કાળું જોયું ત્યારે મને મોટી ચિંતા થઈ, પરંતુ કોઈ કારણ જડ્યું નહીં. અને તે વખતે માનસરોવરમાંથી અવાજ આવ્યો કે હે હંસ, અહીં આવીને પડવાનું કારણ સાંભળો. ત્યાં જઈને જોયું તો કમળોની વચ્ચે એક કમલિની હતી. તે કમલિનીએ મને કહ્યું કે હે હંસ, મારી ઉપર થઈને ઉડવાને લીધે તમારું શરીર કાળું થયું છે. મેં કમલિનીને પૂછ્યું કે તમે કોણ છો અને કમલિની કેવી રીતે બન્યા? ત્યારે તેણે કહ્યું કે હું પૂર્વજન્મમાં બ્રાહ્મણી હતી, મારી પાસે એક મેના હતી, તેને હું ભણાવવાની હતી, તેટલામાં મારા પતિદેવ આવ્યા. તેમને જોઈને મેં તેમનો યોગ્ય સત્કાર કર્યો નહીં અને તેમણે ગુસ્સે થઈને મને શાપ આપ્યો અને તું પણ મેના થઈ જા. અને પછી હું મેના થઈ ગઈ અને મુનિના આશ્રમમાં રહેવા લાગી. તે મુનિ શ્રીમદ ભગવદ્ ગીતાના 10મા અધ્યાયનો રોજ પાઠ કરતા હતા અને હું પણ તે સાંભળતી હતી. બીજા જન્મમાં પાઠના પ્રભાવથી હું પદ્માવતી નામની અપ્સરા થઈ. એક દિવસ હું આ સરોવરમાં જળક્રીડા કરી રહી હતી, એટલામાં દુર્વાસા મુનિ આવ્યા અને હું તેમને જોઈને ભયથી કમલિનીનું રૂપ ધારણ કરીને કમળોની વચ્ચે છુપાઈ ગઈ. પરંતુ દુર્વાસા મુનિએ મને નગ્ન બનીને જળક્રીડા કરતા જોઈ, તેથી ગુસ્સે થઈને શાપ આપ્યો કે આ રૂપમાં 100 વર્ષ સુધી તારે રહેવું પડશે. હે અંસ, આજે 100 વર્ષ પૂરા થઈ ગયા અને હું શાપથી મુક્ત થઈ ગઈ. મને પૂર્વજન્મનું જ્ઞાન તથા કમલિનના વેશમાં રહીને બોલવાની શક્તિ, આ બધું શ્રીમદ ભગવદ્ ગીતાનો 10મો અધ્યાય સાંભળવાનું ફળ છે. હું હવે સ્વર્ગમાં જાઉં છું એમ કહીને અપ્સરાના રૂપમાં થઈને તે સ્વર્ગમાં ચાલી ગઈ. જતી વખતે તે અપ્સરાએ મને કહ્યું કે જ્યારે તમે કોઈ બ્રાહ્મણ પાસેથી શ્રીમદ ભગવદ્ ગીતાના 10મા અધ્યાયનો પાઠ સાંભળશો ત્યારે તમારું શરીર પહેલાંની જેમ થઈ જશે, છેવટે વિષ્ણુ લોક પણ મળશે. અને શ્રી વિશ્વનાથજીએ ભૃંગી ગણને કહ્યું કે આ પ્રકારે હંસે પોતાનું કાળા થવાનું કારણ મને કહ્યું અને મારી સામે જોઈ મને કહ્યું કે હવે હું કોઈ બ્રાહ્મણની પાસે શ્રીમદ ભગવદ્ ગીતાના 10મા અધ્યાયનો પાઠ સાંભળવા જાઉં છું. આવું કહીને હંસ ચાલ્યો ગયો અને વનમાં જ્યાં આગળ એક તપસ્વી બ્રાહ્મણ શ્રીમદ ભગવદ્ ગીતાના 10મા અધ્યાયનો પાઠ કરી રહ્યો હતો ત્યાં ગયો અને હંસે 10મા અધ્યાયનો પાઠ સાંભળ્યો. તેનાથી તેણે હંસના શરીરમાંથી મુક્ત થઈને બ્રાહ્મણ શરીરમાં જન્મ લીધો અને આ તે જ બ્રાહ્મણ છે જેણે પૂર્વજન્મમાં 10મા અધ્યાયનો પાઠ સાંભળ્યો હતો. તેના પ્રભાવથી આ જન્મમાં તપસ્વી અને બ્રહ્મજ્ઞાની થયો છે, એકાગ્ર મનથી ધ્યાન ધરીને હૃદયમાં મારું દર્શન કરી રહ્યો છે. તો આ રીતે શ્રીમદ ભગવદ્ ગીતાના 10મા અધ્યાયની મહાત્મય કથા અહીં સમાપ્ત થાય છે. તો બોલે શ્રી કૃષ્ણ ભગવાન કી જય. તો મિત્રો, આશા છે કે આપ સૌ લોકોએ મારી સાથે આજના આ શુભ દિવસે ભગવદ્ ગીતાજીનો 10મો અધ્યાય સાંભળ્યો હશે. સાથે જ આ અધ્યાય સાંભળવાથી શું ફળ મળે તેની જાણ થાય એટલા માટે આપણે સૌ લોકોએ આ અધ્યાયની મહાત્મય કથા પણ સાંભળી. તો આ સર્વે આપ સૌ લોકોએ મારી સાથે સાંભળ્યું હશે એવી આશા સાથે, જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રોને પણ આ વિડીયો જરૂર મોકલજો કે જેથી કરીને આજના દિવસે તે લોકો પણ પાઠ કરી શકે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ. મારી સાથે આ અધ્યાય સાંભળવા બદલ આપ સૌ ભક્તોનો ખૂબ ખૂબ આભાર.